પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં ગટર બંધ થતા ગટરના ગંદા પાણી કેટલાક મકાનોમાં ઘૂસી રહ્યા છે ત્યારે ગંદકીની આ સમસ્યાથી અહીંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પોરબંદરમાં એક તરફ ચોપાટી સહિત રણિયામણા સ્થળના વિકાસની વાતો થાય છે તો બીજી તરફ કેટલાક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં પાટા પાસે રાજાશાહી વખતની જૂની ગટર આવેલી છે અને અહીં ચેમ્બર પણ બનાવેલ નથી આ ગટર બુરાઈ જતાં બંધ થઈ છે જેથી ગંદુ પાણી અને સેફટીનું પાણી આ વિસ્તારમાં ફરી વળે છે. જેથી વિસ્તારમાંથી પસાર થવું પણ અત્યંત મુશ્કેલ બને છે. ગટર બંધ થતાં પાણીનો નિકાસ અટકી ગયો છે. તો અહીં પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેના કારણે ગંદુ પાણી આ વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે. આ ગંદુ પાણી જામ થતાં ગંદકી ફેલાય છે જેથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે. ઉપરાંત ગંદા પાણીમાં ગંદકી ફેલાતા મચ્છરો અને જીવાતોનો પણ ઉપદ્રવ વધ્યો છે. એટલું જ નહીં આ ગંદુ પાણી ઘરમાં ઘૂસી જાય છે જેથી ઘરમાં જીવજંતુઓનો ઉપદ્રવ પણ ફેલાઈ રહ્યો છે અને રોગચાળાનો ભય પણ ફેલાયો છે આ જૂની ગટરમાં ચેમ્બરની વ્યવસ્થા કરવામાં આવી તેમજ ગંદકીની પણ નિયમિત સફાઈ કરવામાં આવી તેવી માંગ ઉઠી છે હાલો અમારી એમ કાસમ મંસુરી અમારા ઘરમાં અત્યારે પાણી છે આજ 15 વર્ષથી અમારી ગટર કાઢવા કોઈ આવતું નથી અમારા ઘરની અંદર જીવા તાલે છે અમારે ચોમાસાને કઈ રીતે રહેવું ચોમાસું તો ઠીક પણ અત્યારે અમે રહી નથી શકતા મહિનો આવે છે કેમ રેવા ચોવીસે કલાક અમારા ડંકીના પાણી બગડી ગયા છે ડંકીના પાણી અમે વાપરવા જેવા નથી કે અમને મીઠું પાણી કોઈ ભરવા ન દેતું